દહેગામથી કામિની બાર રાઠોડને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. કામિની બાર રાઠોડના સમર્થનમાં બોર્ડ લાગ્યા. દહેગામમાં કાર્યકરોએ કામિની બારના સમર્થનમાં બેઠક બોલાવી દહેગામમાં અન્ય ઉમેદવાર નહીં ચાલે તેવી બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી. કામિની બા દહેગામના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓને ફરી એક વખત ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ રહી છે. संवाददाता दीक्षित चक्रार छे फोनलाइन पर. दीक्षित, दहगाम थी कार्यकर्ताओ हवे सामे आवी रहा छे. कामिनी बा राठोडना समर्थन में पोस्टर्स पण लाग्या छे अने मांग पण प्रबल बनी रही छे. दोनों विधानसभा चूंटणी नजक आवी रही छे. बीजा फेस में दहगाम ની ચૂંટણી છે તે યોજાવાની છે. આજે દહેગામના કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી કર્યા. એક વાત એવી પણ હતી કે મહેન્દ્રસિંહ વાઘેલા છે તે દહેગામથી ચૂંટણી લડી શકે છે, અને બીજી વાત એવી પણ હતી કે જગદીશ ઠાકોર અથવા તો તેના પરિવારમાંથી કોઈ લડી શકે છે. હજી આને લઈને સર્વે પણ ચાલી રહ્યો છે, કોઈ સ્પષ્ટતા પણ નથી. પરંતુ તે પહેલા જ જે પૂર્વ ધારાસભ્ય છે કામિની બા તેના સમર્થનમાં કેટલાય ગ્રામજનો અને પોસ્ટર્સ તે લાગવાના શરૂ થઈ ચૂક્યા છે. કહી શકાય કે ચૂંટણી જે રીતે નજીક આવી રહી છે તે રીતે દબાણની રાજનીતિ છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે. ધન્યવાદ.